સંભવિત બિપરજોય અરબી સમુદ્રમાં હજી પણ સક્રિય બન્યું છે ત્યારે ભારે પવન સાથે તેની અસર સુરત શહેર તેમજ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે જેને લઈ ડિસ્ચાર્જ મેનેજમેન્ટ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર સાથે દરિયાઈ મરીન કોસ્ટગાર્ડ તેમજ એનડીઆરએફની ટીમના જવાનો તૈનાત કરવાની સાથે વિસ્તારોમાં ગસ્ત લગાવતા જોવા મળ્યા હતા. સંભવિત બિપરજોયની અસર ધીરે ધીરે રાજ્યના દરિયાઈ સીમાઓ સાથે બંદરો પર સ્પર્શ પડતા હતી જોવા મળી રહી છે. કોસ્ટલ દરિયાઈ વિસ્તારમાં સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સુરતના સુવાલી ડુમ્મસ ડભારી સહિતના કોસ્ટલ એરિયામાં દરિયાઈ મરીન કોસ્ટગાર્ડ તેમજ એનડીઆરએફની ટીમની સુરક્ષાની દ્રશ્ય તૈનાત કરી દેવાઈ છે. જવાનોએ ડિસ્ચાર્જ મેનેજમેન્ટ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર સાથે વણીને કોસ્ટેબલ વિસ્તારોમાં ગસ્ત પણ લગાવી હતી. સુરત શહેર નડીને આવેલા દરિયાઈ વિસ્તારોમાં જે રીતે પાછલા 2-3 દિવસથી ભારે પવન ફૂંકાતો રહ્યો છે તેને લઈને સંભવિત બિપરજોય હજી પણ અરબ સાગરના દરિયાઈમાં સક્રિય રહેવાની સાથે ધીરે ધીરે કચ્છના જખૌ પોરબંદર તેમજ દ્વારકા બંદર તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં સુરત મગદલા પોર્ટ પર 3 નંબરનું સિંગલ નલ બનાવવામાં આવ્યું છે. જે રીતે સુરતના દરિયાઈ ક્ષેત્રે ડુમ્મસ સુવાલી ડભારી મગદલા તેમજ હજીરા વિસ્તારોમાં દરિયાઈમાં કરંટ વર્તાતો જોવા મળી રહ્યો છે અને દરિયાઈ મોજમાં જતી 7 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. જેને કારણે આવતા 2-3 દિવસે બિપરજોયની અસર વધુ વર્તાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેને કારણે સુરત સહિત રાજ્યના દક્ષિણ નવસારી વલસાડ તેમજ ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડવાની પણ પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. કેતન પટેલ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત.